નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 14 સમમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3ના દાખલા 2 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 3નો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.3નો પ્રશ્ન નંબર 3 શું આપેલો છે કે જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રેખીક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે? એટલે કે 1 કરતાં વધારે રેખીક સમમિતિ હોય તો એને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ 1 કરતાં વધુ હોય છે. તો અહીંયા આપણે લખીએ કે હા, આપેલ આકૃતિમાં 2 કરતાં વધુ રેખીક સમમિતિ છે તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ 1 કરતાં વધુ જ હોય. એટલે કે અહીંયા આપણે લખીએ કે હા, આકૃતિમાં 2 અથવા વધુ રેખીક સમમિતિ હોય, 2 અથવા વધુ રેખીક સમમિતિ છે, તો પરિભ્રમણીય સમમિતિ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ છે એ 1 કરતાં વધુ જ હોય, 1 કરતાં વધુ હોય જ. કે હા, જો આ આકૃતિમાં 2 અથવા તો વધુ રેખીક સમમિતિ છે તો એની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ છે એ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધુ જ હોય. એટલે કે ચોરસને રેખીક સમમિતિ 4 છે તો એની પરિભ્રમણીય સમમિતિ પણ કેટલી થશે? 4. કે અહીંયા આપણને ચોરસ આપેલું છે તો ચોરસની રેખીક સમમિતિની સંખ્યા કેટલી છે? 4 છે. તો ચોરસને 4 રેખીક સમમિતિ હોય તો એને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ કેટલો થશે? 4. એટલે કે અહીંયા આપણે લખીએ કે ચોરસને રેખીક સમમિતિ 4 છે. કે ચોરસને કેટલી રેખીક સમિતિ છે? તો ચોરસની રેખીક સમિતિ 4 છે. અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ કેટલો થશે? તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ થશે 4. એટલે કે પરિભ્રમણીય સમિતિનો ક્રમ એનો ક્રમ પણ 4 જ છે. કે ચોરસની રેખીક સમિતિ 4 છે તો ચોરસની રેખીક સમિતિ 4 હોવાથી એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ કેટલો થશે? 4 થશે. એટલે કે અહીંયા આપણે પ્રશ્નમાં આપેલું હતું કે જો 2 કરતાં વધુ રેખીક સમિતિ હોય તો તેની પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ 1 કરતાં વધુ હોય. તો હા, એ જો આપેલ આકૃતિ 2 અથવા તો 2 કરતાં વધુ રેખીક સમિતિ હોય તો એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ છે 1 કરતાં વધુ જ હોય. બરાબર. તો અહીં ચોરસ આપણને આપેલું છે તો ચોરસને 4 રેખીક સમિતિ છે તો એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ કેટલો થશે? 4 થશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ. તો ચોથો પ્રશ્ન આપણને શું આપેલો છે? ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણને પહેલી કોલમમાં આકાર આપેલું છે, બીજી કોલમમાં પરિભ્રમણનું કેન્દ્ર કે જ્યાંથી આકૃતિ પરિભ્રમણ કરે એને શું કહેવામાં આવે છે? પરિભ્રમણનું કેન્દ્ર કહેવામાં આવે છે. પરિભ્રમણનો ક્રમ એટલે કે કેટલી વખત પરિભ્રમણ કરાવતા એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે એને કહેવાય પરિભ્રમણનો ક્રમ. અને પરિભ્રમણ કોણ એટલે કે જેટલા અંશના ખૂણેથી આકૃતિ પરિભ્રમણ કરે એને કહેવાય પરિભ્રમણ કોણ. તો પહેલી આકૃતિ આપણે જોઈએ તો ચોરસ અને એનું પરિભ્રમણનું કેન્દ્ર કયું થશે? તો વિકિર્ણનો છેદબિંદુ. તો એનો પરિભ્રમણનો ક્રમ કેટલો થશે? 4. કે 4 વખત આકૃતિને ફેરવતા એ પોતાની શું થાય છે? મૂળ સ્થિતિમાં આવે છે. હવે કેટલા અંશના ખૂણેથી? તો 90 અંશના ખૂણેથી આકૃતિને 4 વખત ફેરવવામાં આવે તો ચોરસ છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. ત્યારબાદ આવશે લંબચોરસ. તો લંબચોરસનું પરિભ્રમણનું કેન્દ્ર કયું થશે? વિકિર્ણનો છેદબિંદુ. તો એનો પરિભ્રમણનો ક્રમ પણ કેટલો થશે? 2. કે જો એને 180 અંશના ખૂણે 2 વખત ફેરવવામાં આવે તો લંબચોરસ છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. ત્યારબાદ સંબાજુ ચતુષ્કોણ. તો સંબાજુ ચતુષ્કોણનો વિકિર્ણનું છેદબિંદુ શું થશે? એનું પરિભ્રમણનું કેન્દ્ર થશે. તો એનો પરિભ્રમણનો ક્રમ પણ કેટલો થશે? 2. કે એને 180 અંશના ખૂણે 2 વખત ફેરવવામાં આવે તો આકૃતિ શું થાય છે? એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે કે આમ સંબાજુ ચતુષ્કોણનો પરિભ્રમણનો ક્રમ થશે 2. અને પરિભ્રમણ કોણ કેટલો થશે? તો પરિભ્રમણ કોણ થશે 180 અંશ. ત્યારબાદ સંબાજુ ત્રિકોણ. તો સંબાજુ ત્રિકોણને
હું પરિભ્રમણનું કેન્દ્ર કયું થશે? તો મધ્ય ગાઓનું છેદબિંદુ છે એનું પરિભ્રમણનું કેન્દ્ર થશે. અને એનું પરિભ્રમણનો ક્રમ કયો થશે? તો આવશે 3, કે એને 120 અંશના ખૂણે જો 3 વખત ફેરવવામાં આવે તો સંબાજુ ત્રિકોણ છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે કે સંબાજુ ત્રિકોણને પરિભ્રમણનો ક્રમ થશે 3 અને પરિભ્રમણ કોણ થશે 120 અંશ. એટલે કે સંબાજુ ત્રિકોણને 120 અંશના ખૂણે જો 3 વખત ફેરવવામાં આવે તો આકૃતિ શું થઈ છે? પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. ત્યારબાદ નિયમિત ષટકોણ, તો નિયમિત ષટકોણને વિકિરણનું છેદબિંદુ થશે એનું પરિભ્રમણનું કેન્દ્ર અને પરિભ્રમણનો ક્રમ થશે 6, કે એને 60 અંશના ખૂણે 6 વખત ફેરવવામાં આવે ષટકોણને તો એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે કે નિયમિત ષટકોણનો પરિભ્રમણનો ક્રમ થશે 6 અને પરિભ્રમણ કોણ થશે 60 અંશ. ત્યારબાદ વર્તુળ, તો વર્તુળનું કેન્દ્ર શું થશે? એનું પરિભ્રમણનું કેન્દ્ર થશે અને પરિભ્રમણનો ક્રમ, તો એને અસંખ્ય પરિભ્રમણનો ક્રમ મળશે. હવે કોઈ પણ અંશના ખૂણે ફેરવીએ તો વર્તુળ હંમેશા શું થશે? પોતાની મૂળ સ્થિતિમાં જ આવે છે. એટલે કે દરેક ખૂણો શું થશે? એનો પરિભ્રમણ કોણ થશે. એટલે કે આવશે દરેક ખૂણો, બરોબર, કે દરેક ખૂણો એના માટે શું થશે? પરિભ્રમણ કોણ થશે, કે કોઈ પણ અંશના ખૂણે જો એને ફેરવવામાં આવે તો વર્તુળ છે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. એટલે કે એનો પરિભ્રમણનો ક્રમ થશે અસંખ્ય અને પરિભ્રમણ કોણ થશે? દરેક ખૂણો. ત્યારબાદ અર્ધવર્તુળ, તો અર્ધવર્તુળનું કેન્દ્ર છે એ શું થશે? એનું પરિભ્રમણનું કેન્દ્ર થશે અને પરિભ્રમણનો ક્રમ આપણે લઈએ તો પરિભ્રમણનો ક્રમ કેટલો થશે? 1, કે એક વખત એને આપણે 360 અંશના ખૂણે ફેરવીએ તો અર્ધવર્તુળ છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. એટલે કે એનો પરિભ્રમણ કોણ થશે? 360 અંશ અને પરિભ્રમણનો ક્રમ થશે 1, કે જો અર્ધવર્તુળને 360 અંશના ખૂણે એક વખત ફેરવવામાં આવે તો અર્ધવર્તુળ શું થાય છે? પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. એટલે કે એનો પરિભ્રમણનો ક્રમ થશે 1 અને પરિભ્રમણ કોણ થશે? 360 અંશ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણે જોઈએ, તો પાંચમો પ્રશ્ન આપણને આપેલો છે કે એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. તો ચોરસ છે, લંબચોરસ છે, સંબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેમને રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિનો બંનેનો ક્રમ છે એ કેવો છે? 1 કરતાં વધુ છે. એટલે કે અહીં આપણે લખીએ ચોરસ, પછી લંબચોરસ, પછી સંબાજુ ચતુષ્કોણ, સંબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે, એવા ચતુષ્કોણ છે કે જેમને જેમને રેખિક સમમિતિ અને રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ અને પરિભ્રમણીય પરિભ્રમણ સમમિતિ સમમિતિ બંનેના ક્રમ કેવા છે? 1 કરતાં વધુ છે. એટલે કે ચોરસ, લંબચોરસ, સંબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેમને રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેના ક્રમ 1 કરતાં વધુ છે. એના ક્રમ 1 કરતાં ક્રમ 1 કરતાં વધુ છે. એટલે કે અહીં આપણને શું આપેલું હતું? કે એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેનો ક્રમ છે 1 કરતાં વધુ હોય. એવા ચતુષ્કોણ કયા કયા છે? તો ચોરસ, લંબચોરસ, પછી સંબાજુ ચતુષ્કોણ એવા ચતુષ્કોણ છે કે જેમને રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેના ક્રમ 1 કરતાં વધુ છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ, તો છઠ્ઠો પ્રશ્ન આપણને શું આપેલો છે? કે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે, બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? કે 60 અંશના ખૂણેથી આકૃતિને ફેરવવામાં આવે તો આકૃતિ મૂળ સ્થિતિમાં હોય એના જેવી જ દેખાય, તો બીજા કયા અંશના ખૂણે આવું જ બને છે? તો આપણે 120 અંશ લઈએ, 180 અંશ, પછી 240 અંશ, 360ના અંશે આકૃતિને ફેરવવામાં આવે તો આકૃતિ શું થાય છે? પોતાની મૂળ સ્થિતિમાં હોય તેવી જ આપણને દેખાય છે. એટલે કે આકૃતિને કેન્દ્રથી 60 અંશના ખૂણે ફેરવતા
60 અંશના ખૂણેથી ફેરવતા આકૃતિ મૂળ સ્થિતિ જેવી જ આકૃતિ મૂળ સ્થિતિના જેવી જ મૂળ સ્થિતિના જેવી જ જેવી જ જો દેખાય જો દેખાય તો આ જ આકૃતિ આ જ આકૃતિ 120 અંશ 180 અંશ 240 અંશ 300 અંશ અને 360 અંશના ખૂણે પણ મૂળ આકૃતિ જેવી જ દેખાય એટલે કે 360 અંશના ખૂણે મૂળ સ્થિતિ જેવી જ દેખાય મૂળ સ્થિતિ જેવી જ દેખાય કે જો આકૃતિને કેન્દ્રથી 60 અંશના ખૂણે જો ફેરવતા આકૃતિ મૂળ સ્થિતિના જેવી જ દેખાય તો આ જ આકૃતિને આપણે 120 પછી 180 અંશ 240 અંશ 300 અને 360 અંશના ખૂણે ફેરવીએ તો પણ આકૃતિ આપણને કેવી દેખાય છે મૂળ સ્થિતિ જેવી જ દેખાય છે ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણે જોઈએ તો શું આપેલું છે કે નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણી સમમિતિ મેળવી શકીએ છીએ કે નીચે આપેલા જે ખૂણાઓ છે એ ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધારે ક્રમની પરિભ્રમણી સમમિતિ મેળવી શકીએ છીએ તો અહીંયા આપણને પહેલો ખૂણો આપેલો છે 45 અંશ તો આપણે 360 ને 45 વડે ભાગીએ તો 360 ને 45 વડે નિશેષ ભાગી શકાય હા કારણ કે 45 ગુણ્યા 8 કરશો એટલે આવશે 360 અંશ તો અહીંયા આપણે લખીએ કે 360 અંશ ને 45 અંશ વડે 45 અંશ વડે નિશેષ ભાગી શકાય છે કે 360 અંશ ને 45 અંશ વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે 45 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય એટલે કે અહીં આપણે લખીએ કે 45 અંશના ખૂણા માટે માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય કે 360 ને જો આપણે આપેલ સંખ્યા વડે જો આપેલ અંશના ખૂણા વડે નિશેષ ભાગી શકાય તો એ ખૂણા વડે આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ છીએ તો અહીંયા 45 અંશ આપેલું છે તો 45 અંશ વડે આપણે 360ને નિશેષ ભાગી શકીએ છીએ એટલે કે 360 અંશને 45 વડે નિશેષ ભાગી શકાય છે આમ 45ના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય છે ત્યારબાદ આગળ જોઈએ તો 17 અંશ તો 360ને 17 વડે નિશેષ ભાગી શકાય નહીં તો 17 અંશના ખૂણે માટે આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ ન મેળવી શકાય એટલે કે જો 360ને આપેલ અંશના ખૂણા વડે નિશેષ ભાગી શકાય તો એક કરતાં વધુ ક્રમની આપણે પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ અને જો 360ને આપણે આપેલ ખૂણા વડે નિશેષ ન ભાગી શકીએ તો આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ ન મેળવી શકીએ એટલે કે અહીંયા આપણે લખીએ કે 360 અંશને 17 અંશ વડે નિશેષ ન ભાગી શકાય એટલે કે 360 અંશને 17 અંશ વડે નિશેષ ન ભાગી શકાય તો 17 અંશના ખૂણા માટે 17 અંશના ખૂણા માટે એક કરતા વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી ન શકાય
બરાબર, એટલે કે એક કરતાં વધુ ક્રમની આપણે સમિતિ મેળવી શકીએ નહીં. એટલે કે જો આપેલ ખૂણા વડે 360 હર્ષને જો નિશેષ ભાગી શકાય તો આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ. તો અહીં 17 અંશ આપેલા છે, તો 17 અંશ વડે 360ને નિશેષ ન ભાગી શકાય તો 17 અંશના ખૂણા માટે આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી ન શકાય. તો અહીં આપણે સ્વાધી 14.3 પૂર્ણ કરીએ છીએ. તો આવતા વિડીયો લેક્ચરમાં આપણે MCQ નો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.